સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રોવાળમાં જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટેની મુખ્ય લેખિત પરીક્ષા તથા પ્રાથમિક કસોટી તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જેમાં મિત્રો હિસાબી અધિકારી નાયબ શિક્ષણ અધિકારી મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ બે પશુ ચિકિત્સા અધિકારી મદદની વન સંરક્ષણ તથા કાર્યપાલ ઇજ્ઞ યાંત્રિક વર્ગ બેના જે પ્રાથમિક તથા મેઇન કસોટીનો જે કાર્યક્રમ રહેશે તે જોઈએ તો મિત્રો તે આ પ્રમાણે છે જેમાં મિત્રો સૌ પ્રથમ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ આયોગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે જેમાં મિત્રો ક્રમબંધ ક્રમ નંબર એક ઉપર છે કાર્યપાલ ઇજનેર યાંત્રિક વર્ગ એકની મુખ્ય લેખિત પરીક્ષા જાહેરાતમાં તન તેની મિત્રો મુખ્ય લેખિત પરીક્ષા દસ બાર અને તેર ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે અને તેના કોલ લેટર મિત્રો એક દસ બે હજાર બાવીસના રોજ ડાઉનલોડ થઈ શકશે ત્યારબાદ ક્રમ નંબર બે ઉપર છે હિસાબી અધિકારી વર્ગ બેની મુખ્ય લેખિત પરીક્ષા જાહેરાત ક્રમાંક ચાર તેની મિત્રો મુખ્યલેખિત પરીક્ષા છે દસ બાર અને તેર ઓક્ટોમ્બરના રોજ યોજવામાં આવશે અને તેના કોલ લેટર એક દસ બે હજાર બાવીસના રોજ ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ ક્રમ નંબર ત્રણ ઉપર છે નાયબ અધિકારી વર્ગ તનની તનની એક્ઝામ માટેના જેનો જાહેરાત ક્રમાંક દસ છે મિત્રો અને તેની જે કસોટી યોજવામાં આવશે મિત્રો પ્રાથમિક કસોટી તે સોળ દસ ના રોજ યોજવામાં આવશે અગિયારથી એક કલાકની વચ્ચે અને તેના કોલ લેટર મિત્રો એક દસ બે હજાર બાવીસના રોજ ડાઉનલોડ કરી શકાશે નાયબ સેક્શન અધિકારી વર્ગ ધનના ત્યારબાદ મિત્રો ક્રમ નંબર ચાર ઉપર છે મદરની સ્વન સંરક્ષણ વર્ગ બે માટેની જગ્યા જાહેરાત ક્રમાંક બાર તેની મિત્રો એક્ઝામ રહેશે ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસના રોજ સમયગાળો રહેશે દસથી છ વાગ્યા સુધીનો અને મિત્રો તેના કોલ લેટર અઢાર દસ બે હજાર બાવીસના રોજ ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ ક્રમ નંબર પાંચ ઉપર છે મ્યુનિસિપલ એકાઉન્ટર ઓફિસર વર્ગ બેની જગ્યા જાહેરાત ક્રમાંક ચૌદ તેની મિત્રો એક્ઝામ છ અગિયાર બે હજાર બાવીસના રોજ યોજવામાં આવશે અને સમયગાળો વર્ષે અગિયારથી બે વાગ્યા સુધીનો અને કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તમે વીસ દસ બે હજાર બાવીસ દરમિયાન ત્યારબાદ લાસ્ટમાં મિત્રો છે ક્રમ નંબર છ ઉપર પશુ ચિકિત્સા અધિકારી વર્ગ બેની જેનો જાહેરાત ક્રમાંક તેર છે તેની મિત્રો પ્રાથમિક કસોટી સિત્યાવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ યોજવામાં આવશે અને સમયગાળો રહેશે અગિયારથી બે વાગ્યા સુધીનો અને તેના કોલ લેટર સોળ અગિયાર બે હજાર બાવીસના રોજ ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો આ પ્રમાણે પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષાનો કાર્યક્રમ રહેશે અને કોલ લેટર આ પ્રમાણેની તારીખથી ડાઉનલોડ કરી શકાશે ત્યારબાદ મિત્રો વધુ વિગતવા જોઈએ તો આ જાહેરાત ક્રમાંક ત્રણ અને ચારની મુખ્ય લેખિત પરીક્ષા જાહેરાત ક્રમાંક દસ બાર તેર અને ચૌદ પદ્ધતિથી લેવામાં આવશે મિત્રો અને મિત્રો જે અગત્યની સૂચના છે તે જાહેર જાહેરાતોના તમામ ઉમેદવાર કસોટીમાં કામ ચલાવ ધોરણે ઉપસ્થિત દેવાનો આયોગે નિર્ણય કર્યો છે જાહેરાતોના સંબંધિત ઉમેદવારે કોલમ પાંચમાં દર્શન બપોરના એક કલાકથી પરીક્ષાના દિવસે પરીક્ષા શરૂ થાય ત્યાં સુધીમાં પોતાના પ્રવેશપત્ર અજીપત્રક ઉમેદવાર સૂચનાઓને ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે સિવાય કે ત્રણ અને ચારની પરીક્ષા માટે સંબંધિત ઉમેદવાર ફક્ત પ્રવેશપત્ર અને ઉમેદવારની સૂચનાઓ પરિસ્થિતિ ડાઉનલોડ કરવાના રહેશે જે પરીક્ષા સાથે રાખવાનું રહેશે પરીક્ષા પૂર્ણ થયેલી થઈથી ઉમેદવારે પરત લઈ જવાનું રહેશે મુખ્ય લેખિત પરીક્ષા માટે પ્રવેશપત્ર છેલ્લા પ્રશ્નપત્ર શરૂ થવાના સમય સુધી ડાઉનલોડ કરી શકાશે તો મિત્રો આ પ્રમાણે ડાઉનલોડ કરી શકાશે અને ત્યારબાદ મિત્રો જે કોલ ડાઉનલોડ કરવા માટેની જે કેવી રીતે કરી શકશો તે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા જણાવેલ છે અને ત્યારબાદ મિત્રો જે અગત્યની બીજી એક સૂચના છે જીપીએસસી જાહેર સેવા આયોગ દ્વારા જેમાં જણાવવામાં આવે છે કે મિત્રો જાહેરાત ક્રમાંક ચાર બે હજાર એકવીસ બાવીસ અને અગત્યની જાહેરાત છે કે હિસાબી અધિકારી વર્ગ બેની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક ચાર એકવીસ બાવીસની મુખ્ય લેખિત પરીક્ષા દસ દસ બે હજાર બાવીસ બાર દસ બે હજાર બાવીસ અને તેર દસ બે હજાર બાવીસના રોજ યોજના છે તો સદર જાહેરાતના પરીક્ષા નિયમ મુદ્દા નંબર ચૌદ બે બીની જોગવાઈ પ્રમાણે પ્રશ્નપત્ર ચાર એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ એક તથા પ્રશ્નપત્ર પાંચ એકાઉન્ટન્સી એન્ડ ઓડિટિંગ ટુ માટે ઉમેદવારોને સાદું બેટરીથી સંચાલિત નોન પ્રોગ્રામેબલ પોકેટ કેલ્ક્યુલેટર લાવવાની અને તેનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે તો મિત્રો નોન પ્રોગ્રામેબલ પોકેટ કેલ્ક્યુલ કેલ્ક્યુલેટર લાવવાની અને તેનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે અને પરીક્ષાખંડમાં એકબીજા ઉમેદવારો વચ્ચે કેલ્ક્યુલેટરની અદલાબદલી થઈ શકશે નહીં જેની સંબંધિત તમામ ઉમેદવારો નોંધ લેવા જણાવવામાં આવે છે તો મિત્રો આ પ્રમાણે એક દસ બે હજાર બાવીસના ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ખૂબ જ અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો આ પ્રમાણે જીપીએસસી દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની મુખ્ય લેખિત પરીક્ષાને પ્રાથમિક કસોટી તથા કોલ લેટર ડાઉનલોડ કરવાની અને તથા જે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટેની જે અગત્યની સૂચનાઓ છે તે તમારી સમક્ષ રજૂ કરેલ છે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયોઓ ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે જય હિન્દ